દહેગામ તાલુકાના તમામ સરપંચો છેલ્લા વીસ દિવસથી ગ્રામ પંચાયતનો વહીવટ થંભી જતા અને ગામજનો અને વિદ્યાર્થીઓના કામો અટકી પડતા ના છૂટકે આજે સરપંચો ભેગા મળીને ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના તલાટીઓ છેલ્લા વીસ દિવસથી હડતાલ ઉપર ઉતરેલા હોવાથી તાલુકાના ગ્રામ પંચાયતના વહીવટી કામગીરી ખોરવાઈ જવા પામી છે અને વહીવટી વ્યવસ્થા માટે ગ્રામ પંચાયતના સરપંચો અને ગ્રામ્ય જનતા પારાવાર પરેશાનીનો સામનો કરી રહી છે ગ્રામ પંચાયતના રોજિંદા વ્યવહારો વિકાસના કામો અટકેલા પડ્યા છે અને ગત માસના નાણાકીય બિલો ચૂકવાયેલા નથી ત્યાં પાણીવાળા પટ્ટાવાળા સ્ટ્રીટ લાઇટ ઓપરેટર વગેરે કર્મચારીઓ પગારથી વંચિત છે નાણાકીય વસૂલાત નહીં થતાં પંચાયતોનો સ્વભંડોળ પર વિષય ઉપર અસર ઉભી થવા પામી છે જેણે નાણાકીય બાબતે આગામી માસમાં ગંભીર અસર કરે તેવી ધારણા છે આમ જાહેર જનતાની સેવામાં ગ્રામ પંચાયતનો દ્વારા આપવામાં આવતી સવલતો અટકી પડવાના કારણે ગ્રામ પંચાયતના સરપંચો ભારે મુસીબતમાં મુકાઈ જવા પામ્યા છે અને ગ્રામ પંચાયતની જનતા સરપંચ ઉપર દબાણ કરી રહી છે તો સરપંચે શું કરવું તે મોટો પ્રશ્ન ઊભો થવા પામે છે અને આગામી સમયમાં મોટા તહેવારો આવી રહ્યા છે વિકાસના કામો સહિતના તમામ બિલો ચૂકવવામાં આવ્યા નથી તેથી તાલુકાના સરપંચોની સ્થિતિ ઘણી જ કફોડી બની જવા પામી છે તેમાં દેહગામ તાલુકાના ગ્રામ પંચાયતમાં વિવિધ પ્રકારના દાખલા અને અન્ય કામો માટે આવતા ગ્રામજનો વિદ્યાર્થીઓ અને આમ જનતા પરેશાનીનો સામનો કરી રહી છે તેથી દેગામ તાલુકાના સરપંચો ગ્રામ પંચાયતમાં ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે પરંતુ વહીવટી કામગીરીમાં પણ જાગૃત સરપંચો હોવાથી હાલમાં તલાટી કમ મંત્રીની હડતાળના લીધે તમામ કામો અટકી પડ્યા હોવાથી છેલ્લા ઓગણીસ દિવસ સુધી તાલુકાના તમામ સરપંચો તલાટીઓની હડતાલ સમેટાશે તેવી કાગડારે રાહ જોઈને બેસી રહ્યા હતા પરંતુ ન છૂટકે આજે વીસમા દિવસે તાલુકાના તમામ સરપંચોએ એક થઈને એકતાના સંગીત સુરોમાં રેલાઈને ભાઈચારાની ભાવના સાથે આજે બેગામ તાલુકા પંચાયત કચેરીએ મોટી સંખ્યામાં સરપંચો સૌ ભેગા થઈને પોતાની વહીવટી કામગીરી માટે અને જલ્દી તલાટીઓની સમસ્યાનો ગમે તે બાજુનો ઉકેલ આવે તેના આજે દેગામ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલને આવેદનપત્ર આપીને જેમ બને તેમ જલ્દી તલાટીના પ્રશ્નોનો નિકાલ આવે અથવા તો કોઈપણ રીતે અમારી સમસ્યા હલ થાય એવી રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથે સાથે સૌ ભેગા મળીને મામલતદારને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાલુકા પંચાયતમાંથી મામલતદાર કચેરી સુધી શાંતિમય માહોલમાં રેલી કાઢીને આજે આ કાર્યક્રમમાં જોડાયા હતા